दे फिर लोगों को नहीं है। खुदा हाफिज, जय हिंद, जय भारत। उनको बाबर इकबाल भाई, हमें कुमार जी से विनती करता हूँ कि सभा को संबोधन करें। બેસી જાઓ, હજુ આવ્યા નથી, અમને ટૂંક સમયમાં આપણી વચ્ચે પધારશે। નમસ્કાર, મંચસ્થ ઉલપાડ વિધાનસભા મત વિસ્તારના એરપોર્ટ ઉપરથી નીકળી ગયા છે આપણા મહેમાન, ટૂંક સમયમાં અહીંયા પધારશે, 10-15 મિનિટમાં અહીંયા આપણી સમક્ષ હાજર થશે। આપ સંતુષ્ટ બૌદ્ધિકોને એવી ઈચ્છા થઈ કે આપણે આ વાતની સામે પડકાર ઊભો કરવો જોઈએ। તમને જે પત્રિકાઓ તમારા હાથમાં છે, જે પુસ્તિકા તમારા હાથમાં છે, એ ગુજરાત લોક સમિતિએ છપાવેલી છે, અને નરેન્દ્ર મોદી શું છે, આરએસએસ શું છે, અને એ સમાજમાં શું કરવા માંગે છે એની વાતો એની અંદર લખેલી છે, તમે શાંતિથી વાંચજો। મિત્રો, તમે સદભાગી છો, તમને ખબર પણ નથી કે તમને કોંગ્રેસે શું શું આપ્યું છે। કોંગ્રેસે હિન્દુ મુસ્લિમ ભાઈચારો આ દેશમાં ઊભો કરી આપ્યો છે, એ સૌથી મોટી વાત છે। પરંતુ તેની સાથે અત્યારે તમે બધા જે આ વસાહતમાં રહો છો, એ વસાહત એ નરેન્દ્ર મોદીની તિજોરીમાંથી કે ગુજરાતની સરકારની તિજોરીમાંથી નથી બંધાઈ, પણ એ આખી આરસીસીની વસાહત જેમાં આટલા બધા નાગરિકો એકસાથે રહે છે, એ વસાહત કેન્દ્ર સરકારની જવાહરલાલ નહેરુ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનના નાણામાંથી બંધાયેલી છે। આ કોંગ્રેસની વસાહત છે, કોંગ્રેસે બાંધી આપેલી વસાહત છે, કોંગ્રેસે ઝૂંપડપટ્ટીમાં રહેલા નાગરિકોને સારા આવાસોમાં રહેવા માટેની સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ, એના માટે જવાહરલાલ નહેરુ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન મૂક્યું છે, અને એ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનના 90% ફાળામાંથી આ તમારી ભવ્ય ઇમારતો અહીંયા ઊભી થઈ છે, તેમાં તમે રહો છો। પરંતુ આ ભાજપની નપાવટ સરકાર આવી વાતને એટલા માટે નથી કહેતી કે એમ કહેવા જાય તો એને પોતાના મત ગુમાવવાના આવે, અને તેના કારણે આ વાતને પ્રકાશમાં લાવતા નથી। હું આ કહું છું કે આ જે વસાહત માત્ર સુરતમાં નહીં, પણ જેટલા પણ ગુજરાતના મોટા મોટા નગરોમાં આવી વસાહતો સ્થપાઈ છે, એ બધી કેન્દ્ર સરકારની યોજનામાંથી ઊભા કરાયેલા નાણામાંથી સ્થપાયેલી વસાહતો છે। એટલે કોંગ્રેસની આ ચિંતાનો વિષય છે કે ગરીબ માણસને ઝૂંપડામાંથી સારા મકાનમાં રહેતા કરવો જોઈએ, આ વાત એણે કરી છે। તાજેતરમાં ગુજરાતની કોંગ્રેસ પક્ષે પણ બહેનોને માટે ઘરનું ઘરની વાત કરી છે। આ વાત બહુ સામાન્ય નથી કે ભાઈ સ્ત્રીઓને જેની પાસે ઘર નથી તેને ઘર મળશે, હકીકતમાં એક બહુ મોટી ક્રાંતિકારી વાત છે કે આપણા સમાજમાં કોઈ પણ ધર્મમાં કે કોઈ પણ સમાજની અંદર બાપ દીકરીને મિલકતમાં હક નથી આપતો, કે પતિ પત્નીને મિલકતમાં હક નથી આપતો, કે એના નામે મિલકત નથી બનાવતો, એ પોતાના દીકરાના નામે કે પોતાના એના પતિના નામે મિલકત બનતી હોય છે, ક્યારેય દીકરીના નામે કે વહુના નામે મિલકત બનતી નથી। કોંગ્રેસ સરકારે પહેલી વખત એક ક્રાંતિકારી આ દેશની અંદર પગલું મૂક્યું છે કે સ્ત્રીઓની માલિકીનું એટલે કે એની પોતાની માલિકીનું એના પોતાના નામ પર ઘરના ઘર અને ઘરના પ્લોટો મળવાના છે। આ એક બહુ મોટી ક્રાંતિ છે, એટલે આ સમજવાની જરૂર છે। બહેનોને ખાસ કહું છું કે તમારે ખાસ સમજવાની જરૂર છે કે ભાજપના કોમી રાજકારણમાં સૌથી વધારે સહન કરવાનું આવે છે તો બહેનોએ સહન કરવાનું આવે છે। કોંગ્રેસના કોમી એકતાના રાજકારણમાં સૌથી વધુ ફાયદો કોઈને થાય છે તો બહેનોને થાય છે, પછી એ બેન હિન્દુ હોય કે બેન મુસલમાન હોય તેનાથી ફરક નથી પડતો, સૌને સરખો અધિકાર મળે છે। એટલે વાત આ સમજવાની જરૂર છે કે આ દેશની અંદર કોંગ્રેસે એવી ક્રાંતિ કરી છે કે જેને કારણે અહીં બહેનો અને ભાઈઓ સાથે બેસીને વાત સાંભળી રહ્યા છે। ભાજપ વાળાને કે સંઘ પરિવાર વાળાને આવી સમાજ વ્યવસ્થા ગમતી નથી,
એમને બહેનો અને પુરુષોની સમાનતા ઊભી થાય તેમાં રસ નથી. પણ કોંગ્રેસે તો આઝાદીના આંદોલનમાં મહાત્મા ગાંધીએ પહેલી શરત એ કરી હતી કે મારે મારા આઝાદીના આંદોલનમાં ભાઈઓની સાથે બહેનો જોઈએ. અને જ્યારે ગાંધીજીએ આ વાત કરી ત્યારે આ ગુજરાતની અંદર માત્ર બે જ બહેનો ભણેલી હતી, એ સિવાયની બધી બહેનો કાં તો ઘરની અંદર રોટલા ટીપતી હતી કાં તો દીકરા જણતી હતી, એ સિવાય એને કોઈ અધિકાર નહોતા. કાં તો એને ઘૂંઘટમાં બંધ રાખવામાં આવતી હતી કાં બુરખામાં બંધ રાખવામાં આવતી હતી. આજે તમે બધા ખુલ્લે માથે ખુલ્લા ચહેરા સાથે પુરુષોની બાજુમાં બેસીને સમાજમાં ભાગીદારી નિર્માણ કરી શક્યા છો, એ બધું શ્રેય કોંગ્રેસને જાય છે. આરએસએસ વાળા તો પોતાના સંગઠનમાં બહેનોનું સંગઠન પણ રાખતા નથી, જ્યારે કોંગ્રેસના સેવાદળના સંગઠનમાં બહેનો અને ભાઈઓ સાથે હોય છે. આ એકતા કોંગ્રેસે પહેલાથી સ્થાપી છે. કહેવાય છે કે નરેન્દ્ર મોદી પોતાની જાતને વિકાસ પુરુષ કહેવાય છે. આ ગુજરાતની અંદર નહીં પણ આખા દેશની અંદર જુઠ્ઠામાં જુઠ્ઠો નંબર વન કોઈ મુખ્યમંત્રી હોય આઝાદી પછી તો તે નરેન્દ્ર મોદી છે. વિકાસના રાજકારણને નરેન્દ્ર મોદીને સ્નાન સૂતકનો નવા નીચોવાનો સંબંધ નથી. નરેન્દ્ર મોદીને સાની સાથે સંબંધ છે? નરેન્દ્ર મોદીને હિન્દુ મુસ્લિમનો સંહાર કરવાની સાથે સંબંધ છે. નરેન્દ્ર મોદીને સાની સાથે સંબંધ છે? નરેન્દ્ર મોદીને ગોવેલ્સની જેમ જૂઠાણા પ્રચાર કરવાનો સંબંધ છે. નરેન્દ્ર મોદીને સાની સંબંધ છે? નરેન્દ્ર મોદીનો સંબંધ ઉત્સવોના મોટા મોટા ઉત્સવો યોજીને પ્રજાને મૂર્છિત રાખવા સાથે સંબંધ છે. મિત્રો, આ માણસ ઇતિહાસના ત્રણ દુષ્ટ પુરુષોનો સરવાળો છે. એ જર્મનીનો હિટલર હોય, એ જર્મનીનો ગોબેલ્સ હોય, હીરોના પણ લક્ષણ છે. ગુજરાતની પ્રજાએ હવે જાગવાની જરૂર છે. તમારે ને મારે બધાએ જાગવાની જરૂર છે. આવા માણસને ગુજરાતની અંદર ચાલવા દેવો એ ગુજરાતની સભ્યતા, સંસ્કારિતા અને અસ્મિતા પરનો મોટામાં મોટો પ્રશ્ન છે. આપણે ગુજરાતની સભ્યતા, સંસ્કારિતા અને અસ્મિતાને જાગૃત કરવા માટે, ગાંધીના ગુજરાતમાં ગાંધીના મૂલ્યોને પુનઃ જાગૃત કરવા માટે આપણે નરેન્દ્ર મોદીને સત્તાથી વંચિત કરવાની જરૂર છે. ભાજપનું પણ એમાં કલ્યાણ છે, આ દેશનું પણ કલ્યાણ છે, કોંગ્રેસનું પણ એમાં કલ્યાણ સમાયેલું છે. કારણ કે નરેન્દ્ર મોદી નામનો માણસ માત્ર ભારતને કલંકિત નથી કરતો, માત્ર ગુજરાતને કલંકિત નથી કરતો, એ હવે ભાજપ માટે પણ ભારરૂપ બન્યો છે. ત્યારે આપણે બધાએ ભેગા થઈને ભાજપની અંદર રહેલા મિત્રો પણ બધા આમાં સહકાર આપે અને સમાજ બધા ભેગા થઈને મોદી મુક્ત ગુજરાત આપણે કરીએ એવી મારી તમને વિનંતી છે. મિત્રો, તમે લોકો સદભાગી છો. કારણ કે એટલા માટે કે સામાન્ય રીતે ઉમેદવાર ચૂંટણીમાં ઉમેદવારી કરતો હોય છે અને પછી કહે છે કે તમે મને વિધાનસભ્ય બનાવો, તમે મને સંસદ સભ્ય બનાવો, પછી હું તમારી સેવા કરું. તમારું સદભાગ્ય એવું છે કે તમને એવો ઉમેદવાર મળ્યો છે, એવી વ્યક્તિ મળી છે કે જેણે વિધાનસભ્ય બનતા પહેલા જ આ દક્ષિણ ગુજરાતની પ્રજા માટે અનેક પ્રકારના આંદોલનો ખેડી બતાવ્યા છે. એણે દરિયાઈ પટ્ટીના પ્રશ્નો માટે, એણે આખા કાંઠા વિસ્તારના પ્રશ્નો માટે, એણે ઉદ્યોગના પ્રશ્નોની સામે અને અનેક પ્રકારના ખેતીના પ્રશ્નો સામે આમ પ્રજાના હિતો માટે આંદોલનો કર્યા છે અને સફળ નેતૃત્વ પૂરું પડ્યું છે. કમનસીબી છે ભાજપની કે આવા ધુમાધાર માણસને એ લોકો નથી સંગ્રહી શક્યા અને સદનસીબ છે કોંગ્રેસનો કે તેને આવા માણસનું નેતૃત્વ મળ્યું છે. ત્યારે તમે બધા પણ આ ઓલપાડ મત વિસ્તારના લોકો ભાગ્યશાળી છો કે તમને આવો જવાબદાર પ્રતિનિધિ મળે છે કે જે માણસ લોકોના પ્રશ્ન લડવા માટે વિધાનસભામાં જઈ રહ્યો છે, નહીં કે વિધાનસભાની પેલી લાલ લાઇટ વાળી ગાડીમાં ફરવા માટે, નહીં કે વિધાનસભાના ભાડા ભઠ્ઠા ખાવા માટે. એ તમારી વચ્ચે રહેનારો માણસ છે. એને વિધાનસભાની એર કન્ડિશનર ચેમ્બરો કરતા કે વિધાનસભાનું એર કન્ડિશનર વાતાવરણ કરતા ઓલપાડ તાલુકાના નંતરિયાળ ગામડાઓના પ્રશ્નો લઈને, કાંઠા વિસ્તારના પ્રશ્નો લઈને કે આ કોસાળ વસાહતના લોકોની સમસ્યા લઈને લડવામાં એને વધારે જોશ આવે છે, એને વધારે આનંદ આવે છે. આવા ઉમેદવારો આજના રાજકારણમાં ભાગ્ય જ જોવા મળે છે. તમારું કઈ પુણ્ય છે, તમારું કઈ સદભાગ્ય છે કે તમને આવો એક જવાબદાર માણસ મળી રહ્યો છે. ત્યારે જે માણસો વામણા છે તે એનો વિરોધ કરે છે, જે માણસોને કોઈ રાજકારણની સમજ નથી તેવા લોકો એનો વિરોધ કરે છે. પણ આપણે ડપણ ભરેલા બસની સુવિધા માટે, એને રસ્તાની સુવિધા માટે, એને અંતરની મકાનોની આજુબાજુની સ્વચ્છતા માટે જે કામ કરવું જોઈએ
એ આ ગુજરાતની સરકારનું કામ છે એ નથી કરતી, ત્યારે આપણે કેન્દ્રમાં પણ કોંગ્રેસની સરકાર અને ગુજરાતમાં પણ કોંગ્રેસની સરકાર લાવીને આપણા પ્રશ્નોને વધારે સારી રીતે ઉકેલવા માટે જયેશભાઈને વિજયી બનાવીએ એવી અભ્યર્થના સાથે વિરમો છું. ખૂબ ખૂબ આભાર ઉત્તમભાઈ. હવે હું આપણા વિસ્તારના માજી ભાઈઓ અને બહેનો, અત્રે મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો, આપણા વિસ્તારના ઉમેદવાર જયેશભાઈ બાકરોલા સાહેબ, ઉત્તમભાઈ અને આપણા રાજબબ્બરશ્રી, હમણાં આપણી વચ્ચે 10 મિનિટના વિષયમાં ઘણી બધી વાતો થઈ, એના વિષયમાં જે રીતે તમને તમારા મકાનોમાંથી હટાવવામાં આવે છે એવી રીતે એક મારું પણ અહીંયા અમરોલીમાં મકાન હતું. જ્યારે આ લોકોએ અત્યાચાર ચાલુ કરવાની કોશિશ કરી, જ્યારે અમારા મકાનોને ઝૂંપડા કહેવામાં આ લોકોએ કોઈ કચાસ નથી રાખી, અમારા મકાનોને ઝૂંપડા કહી ભૂખા વરુની જેમ બુલડોઝરો મકાનો ઉપર ફેરવી દીધા, એનો બદલો 13 તારીખે આપણે લેવાનો છે. મિત્રો, તમે આટલી બધી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો, આટલો તડકો હોવા છતાં અહીંયા હાજર છો, એ બદલ તમને ધન્યવાદ કહેવાનો મને એક મોકો મળ્યો છે. અહીંયા તો થોડી જ વારમાં રાજબબ્બરશ્રી અહીંયા ઉપસ્થિત થવાના છે. જયેશભાઈ, હવે બે શબ્દ તમને કહેતી કે જ્યાં સુધી રાજબબ્બર 10 મિનિટ આવે, પંચસ્તર મહાનુભાવો, ઉપસ્થિત બહેનો, ભાઈઓ, પત્રકાર મિત્રો, સર્વપ્રથમ માફી ચાહું છું આટલી અગવડતા આપને પડે છે. ખૂબ ટૂંકા સમયમાં ગઈકાલે સાંજે 4 વાગે અમને માહિતી આપવામાં આવી કે રાજબબ્બરજીનો કાર્યક્રમ તમારે કરવાનો છે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે અભાવ, આજે જે ફેસિલિટી નથી મળી એ બદલ તમામ મતદાર મિત્રો, ભાઈઓ, બહેનો અને પત્રકાર મિત્રોની માફી માંગુ છું જે તકલીફ પડી છે એ બદલ. આપ સૌ જાણો છો 13 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહેલી છે, અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે આપ સમક્ષ અમે ઉપસ્થિત થયા છીએ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારને શા માટે મત આપવો એની ઘણી બધી વાતો આપણા પૂર્વ વક્તાઓ કરી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છેલ્લા 125 વર્ષથી આ દેશની અંદર કામ કરે છે. 125 વર્ષથી આ દેશને આઝાદી અપાવવાથી લઈને આ દેશના વિકાસની અંદર જે કોંગ્રેસ પક્ષનું યોગદાન છે એ અત્યાર સુધીના જે કોઈ પક્ષોએ આ દેશની અંદર કે ગુજરાતની અંદર રાજ કર્યું છે એમાંથી કોઈનું નથી. છેલ્લા 11 વર્ષથી ગુજરાતની અંદર જે નરેન્દ્રભાઈ મોદીનું શાસન પ્રવર્તે છે, હું એને નરેન્દ્રભાઈ મોદીનું શાસન એટલા માટે કહીશ કે ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ ગુજરાતની અંદર નથી, માત્ર ને માત્ર શાસન છે. તો ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદીનું છેલ્લા 11 વર્ષથી શાસન છે. 11 વર્ષના શાસનની વિકાસની વાતો જે આદરણીય નરેન્દ્રભાઈ કરે છે એ થોડા મુદ્દાઓ હું આપ સમક્ષ રજૂ કરવા માંગુ છું. મારા પૂર્વ વક્તાઓએ જે વાત કરી કે ગુજરાત રાજ્ય ખેડૂત સમાજના મહામંત્રી તરીકેની જવાબદારી છે, અને એક સહકારી મંડળીના પ્રમુખ તરીકે પણ હું કામ કરું છું. 2010ની અંદર અમારા વિસ્તારની 23 ગામની 19,597 હેક્ટર ખેતીની જમીન સંપાદન કરવા માટે નરેન્દ્રભાઈ મોદીની સરકારે એક જાહેરનામું બહાર પાડેલું, એમાં હજીરા અને પિંજરત વિસ્તારના 23 ગામોની તમામ 19,597 હેક્ટર જમીનનું સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનની અંદર સંપાદન કરવાની વાત હતી. 23 ગામના 35,000 કરતા વધારે ખેડૂતો એકત્ર થઈને
एफिडेविट करी एक आंदोलन चालू सतत 3-4 महीना सुधी आंदोलन चालू। भारतीय जनता पार्टी ना शासकों ने एवं लागतु तो कि आ व्यक्ति भाजप नो थई ने भाजप ने नीतियों नो विरोध करे छे एटला माटे खेडूतों ना परखे रहेवा माटे ए समय में भाजप छोड़ी दीधुं तो खेडूतों ना अस्तित्वनो प्रश्न गुजरात नी अंदर उभो थयो छे अने खेडूतों नी साथे रहीने खेडूतों ना अस्तित्व बचाववा माटे भारतीय जनता पार्टी छोड़ेली। त्यार बाद जिला पंचायत तालुका पंचायत नी चूंटणी वखते भारतीय राष्ट्रीय कांग्रेस साथे जोड़ाईने छेल्ला 2 वर्षथी खबे खबा मिलावीने भारतीय राष्ट्रीय कांग्रेस नु काम करू छु अने 30 वर्ष नी अंदर जे भारतीय जनता पार्टीए अमने नोटो आप्यो ए भारतीय राष्ट्रीय कांग्रेसे अमे जे खेडूतोनु अने छेवाड़ाना वर्गना लोकोनु जे काम करीए छे एनी कदर करीने 155 ઓલપાડ વિધાનસભા મત વિસ્તારમાંથી અમારી પસંદગી કરી છે એ બદલ આદરણીય રાહુલજી સોનિયાજી તુષારભાઈ ચૌધરી નો આ તબક્કે આભાર પણ માનું છું। નરેન્દ્રભાઈ જે વિકાસની વાતો કરે છે ગુજરાતની 105 કરોડ મીટર જમીન આ મુખ્યમંત્રીએ ઉદ્યોગપતિઓને ખેરાત કરી દીધી છે જે 15 પૈસે મીટરની વાતો થઈ એમાં ઘણું બધું ગૌચર અને ઘણી બધી દરિયાકાંઠાની જમીનો મફત એમણે ક્યાં તો ગૌતમ અદાણીને આપી છે ક્યાં શશી રૂઈયાને આપી છે ક્યાં રતન ટાટાને આપી દીધી છે। રતન ટાટાની સાણંદની અંદર 2000 કરોડ રૂપિયાની ટાટા નેનો ફેક્ટરી લગાવવામાં આવી છે અને નાની કાર નેનો કાર આપણા ગુજરાતના રસ્તા ઉપર અત્યારે ફરતી થઈ છે જે 2000 કરોડ રૂપિયાની ટાટા નેનોની ફેક્ટરી લગાવવા માટે નરેન્દ્રભાઈ સિંગુરની અંદર જે આંદોલન થયું અને નેનો ફેક્ટરી બંધ કરવામાં આવી નરેન્દ્રભાઈ લાલ જાજમ લઈને એમને આવકારવા માટે કલકત્તા પહોંચી ગયા અને આવકારીને આપણા સાણંદની અંદર લઈ આવ્યા 2000 કરોડના પ્રોજેક્ટ માટે 32000 કરોડના ફાયદા રતન ટાટાને નરેન્દ્રભાઈ મોદીએ કરાવ્યા। કઈ રીતે 32000 કરોડ નો ફાયદો 2000 કરોડ ની 0.01% ની 20 વર્ષે પાછી આપવાની લોન આપી 6000 કરોડ રૂપિયાની વ્યાજની રાહત આપવામાં આવી 1000 રૂપિયાનું 1 વર્ષનું 1 રૂપિયો વ્યાજ। આ આવાસના અમારા મતદારો આવાસના અમારા મિત્રો હપ્તો નથી ભરી શકતા વ્યાજ નથી ભરી શકતા એમને સબસિડી આપવાની વાત આવે તો નરેન્દ્રભાઈ મોદીની સરકાર પાસે પૈસા નથી અને રતન ટાટાને 6000 કરતા વધારે રૂપિયાની વ્યાજની સબસિડી ગુજરાતની નરેન્દ્રભાઈની સરકારે આપી છે તો આપણે આને વિકાસ કહીશું। 20 વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટીમાં સબસિડી રજિસ્ટ્રેશન ચાર્જમાં માફી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી વેટની અંદર માફી બીજા બધા જે કંઈ ગુજરાત સરકારના ટેક્સ છે તમામમાં 20 વર્ષ સુધીની માફી 2000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ 32000 કરોડ રૂપિયાનો ફાયદો શું આપણે આને વિકાસ કહીશું। ગુજરાતનું દેવું અત્યારે 1,43,000 કરોડ રૂપિયા 1,43,000 કરોડ 6 કરોડની ગુજરાતની જનતાને મસીહાના મસીહા તરીકે પોતાને કેવડાવનારા નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં એક બાળક જન્મે છે એ 23000 કરતા વધારે રૂપિયાનું દેવું લઈને જન્મે છે શું આપણે આને વિકાસ કહેવો। ભાઈઓ અને બહેનો આપણે વિચાર કરવાની જરૂર છે આત્મમંથન મનોમંથન કરવાની જરૂર છે। 11 વર્ષના નરેન્દ્રભાઈના શાસનમાં અનેકો વખત મારા પૂર્વ વક્તા ઉત્તમભાઈએ કીધું કે ગોબેલ્સ પ્રચાર કરીને વિકાસની મોટી મોટી ફક્ત વાતો કરીને ગુજરાતની 6 કરોડ જનતાના મસીહા કહેવાના નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને વેર ગુમરાહ કર્યું છે આપણે આમાંથી બહાર નીકળવું પડશે। ગુજરાતની વિકાસની જે વાતો થાય છે ગુજરાતની અંદર 11,00,000થી વધારે શિક્ષિત બેરોજગારો છે 11,00,000થી વધારે શિક્ષિત બેરોજગારો અને 11,00,000 ઘરોની અંદર વીજળીનો દીવો વીજળીનો કનેક્શન નથી એમાંથી 2,00,000 ઘરો ગુજરાતના શહેરોની અંદરના છે
અને 9 લાખ ઘરો ગુજરાતના ગામડાના છે. 2007માં નરેન્દ્રભાઈ પ્રચાર કરતા હતા અને પોતાના મેનિફેસ્ટોની અંદર જાહેર કરેલું કે ગુજરાતના ખેડૂતની એક પણ વીજળીના કનેક્શન મેળવવા માટેની અરજી 2010 સુધીમાં પેન્ડિંગ ન રહેશે. અત્યારે વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં 3 લાખ અરજીઓ વીજળીનું ખેતીનું કનેક્શન મેળવવા માટેની ગુજરાત વિદ્યુત બોર્ડ સાથે પેન્ડિંગ પડી છે. જો આપણે આને વિકાસ કહીશું, 11 લાખ શિક્ષિત બેરોજગારો, 39 લાખ કુટુંબો ગુજરાતની અંદર ગરીબી રેખાની નીચે જીવે છે. 39 લાખ કુટુંબો, એક કુટુંબની અંદર આપણે 4 વ્યક્તિની ગણતરી કરીને ચાલીએ, 2 બાળકો અને હસબન્ડ વાઈફ, 4 વ્યક્તિની ગણતરી કરીને ચાલીએ તો 1 કરોડ 60 લાખ જેટલા લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. શું આપણે આને વિકાસ કહીશું? વિકાસની પરિભાષા જે નરેન્દ્રભાઈની છે એ સમજી લેવાની જરૂર છે. ગુજરાતના કોંગ્રેસ પાર્ટી દ્વારા ઘરના ઘરના ફોર્મ જે ડિસ્ટ્રીબ્યુટ થયા છે, 45 લાખ ફોર્મોનું વિતરણ થયું છે. 45 લાખ ભાઈઓ અને બહેનો, આપણે 4 વ્યક્તિનું કુટુંબ ગણીએ, 1 કરોડ 80 લાખ કરતા વધારે લોકો પાસે પોતાનું રહેવાનું ઘરનું ઘર નથી. 1 કરોડ 60 લાખ લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. બંનેનો સરવાળો કરીએ, 3.5 કરોડ થી વધારે લોકો પાસે ક્યાં તો ઘરનું ઘર નથી અથવા તો ગરીબી રેખાની નીચે જીવે છે. 6 કરોડની વસ્તી, એમાંથી 3.5 કરોડ કરતા વધારે લોકો ક્યાં તો ઘરનું તેમની પાસે ઘરનું ઘર નથી અથવા ગરીબી રેખાની નીચે જીવે છે. શું આપણે આને વિકાસ કહીશું? હજીરાના ઉદ્યોગોની વાત કરું, 25 વર્ષ સુધી એ વિસ્તારની અંદર નોકરી કરી છે, કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડની અંદર. હજીરાના ઉદ્યોગોનો જે વિકાસ થયો છે, જેની વાતો મોટી મોટી સાંભળીએ છે, એસઆર સ્ટીલે આ વિસ્તાર 2006ની અંદર જે વિકટ રેલનો સામનો કર્યો છે, એના પાયામાં હજીરાના ઉદ્યોગોએ આડેધડ જે નદીને પુરાણ કરીને સાંકડી કરી દીધી છે એ જવાબદાર છે. 2006માં જે તે વખતના મંત્રી આ વિસ્તારમાં આવીને અને રેડિયો ઉપરથી અને ટીવી ઉપરથી જાહેરાત કરતા હતા કે કશું જ પાણી નથી આવવાનું, આપ નિશ્ચિંત રહો, એના 10 કલાકની અંદર આ વિસ્તારની અંદર 20 ફૂટ ઊંચું પાણી ભરાયું હતું, એ તમે ભૂલી નથી શકવાના. અને એને માટે જવાબદાર છે આ હજીરાના ઉદ્યોગો અને આ અત્યારના શાસકોની અણઘડ નીતિ. ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી નથી, શહેરોને ચોમાસામાં રેલનો સામનો કરવો પડે છે અને ઉદ્યોગોને માટે પાણીઓની ખેરાત કરવામાં આવે, પાણીની ખેરાત કરવામાં આવે છે. શું આપણે આને વિકાસ કહેવો? 11 લાખ શિક્ષિત બેરોજગારો, પણ નોકરી ગુજરાતની અંદર જેટલા પણ સરકારી કર્મચારીઓ છે એને 6ઠા પગાર પંચનો લાભ આ નરેન્દ્રભાઈની સરકારે નથી આપ્યો. પૂછવા જાય છે એમના યુનિયનો, કારણ કે હું મારા અગાઉના સમયમાં ટ્રેડ યુનિયન પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલો હતો. જ્યારે મારા આ યુનિયનના મિત્રો મને મળે છે, ત્યારે લોકો જ્યારે ગુજરાત સરકાર સાથે વાતો કરવા માટે જાય છે, ત્યારે નરેન્દ્રભાઈ એવું કહે છે કે મારી પાસે પૈસા નથી, અમારી સરકારનું ખૂબ દેવું છે, અમે તમને ફેસિલિટી નથી આપી શકતા. અને રતન ટાટાને આપવા માટે 32,000 કરોડ રૂપિયા નરેન્દ્રભાઈની સરકાર પાસે છે. એસઆર સ્ટીલ લિમિટેડ 2300 કરોડ રૂપિયાનું વીજળી બિલ નથી ભરતા, વીજળીનું કનેક્શન કાપવામાં નથી આવતું. અખબારની અંદર આ સમાચારો આપ લોકોએ વાંચ્યા હશે. 2300 કરોડ રૂપિયાનું એસઆર સ્ટીલનું વીજળીનું બિલ નથી ભરાયું, એને નોટિસ આપવામાં આવી છે, હજી પણ એસઆર સ્ટીલનો પ્લાન્ટ ચાલુ છે. તમારા અને મારા ઘરનું વીજળી બિલ આપણે 2 મહિના ન ભરીશું તો આપણું વીજળીનું કનેક્શન કાપી નાખશે અને ફરી પાછા જ્યારે કનેક્શન કરશે ત્યારે રીકનેક્શનનો ચાર્જ આપણો આગલા બિલમાં એ લોકો વસૂલ કરે છે. શું આપણે આને વિકાસ કહીશું? 7,400 કરોડ રૂપિયાનો એસઆર રિફાઇનરીનો વેટનો ટેક્સ, વેલ્યુ એડેડ ટેક્સ, એસઆર રિફાઇનરીનો
જે સુપ્રીમ કોર્ટ સુધી એસઆર લડ્યા છે, પણ 7600 કરોડ રૂપિયા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આપી દેવાના કીધા છે. હજી સુધી એસઆર રિફાઇનરીએ એક પણ રૂપિયાનો વેટ ગુજરાત સરકારમાં જમા નથી કરાવ્યો. તો આપણે આને વિકાસ કહીશું? ગરીબોને આપવા માટે નરેન્દ્રભાઈ પાસે પૈસા નથી, રૂપિયા નથી, અને ઉદ્યોગપતિઓને ખેરાત કરવા માટે રૂપિયા જ રૂપિયા નરેન્દ્રભાઈ પાસે છે. 1,43,000 કરોડ રૂપિયાનું દેવું, 23,000 રૂપિયાનું દેવું લઈને એક બાળક જન્મે, નોકરી નથી મળતી, ગામડાઓની પાયાની સવલતો નથી મળતી, વીજળીના જે એમ કહે છે નરેન્દ્રભાઈ કે મેં વિકાસ કર્યો છે અને અમે વીજળીને વેચીએ છે બીજા રાજ્યોને, 11 લાખ ઘરોમાં વીજળીનું કનેક્શન નથી, 3 લાખ કરતા વધારે ખેતીના વીજળીના કનેક્શનોની અરજી પેન્ડિંગ છે. શું આપણે આને વિકાસ કહીશું? 3.5 કરોડ લોકો પાસે ક્યાં તો પોતાનું ઘરનું ઘર નથી, ગરીબી રેખાની નીચે જીવે છે. શું આપણે આને વિકાસ કહેવું? મિત્રો, કોંગ્રેસ સત્તા ઉપર આવશે તે જાહેરાત, અમારા જે મેનિફેસ્ટો છે, મેનિફેસ્ટોની અંદર જાહેર કરવામાં આવ્યું છે કે 10 લાખ નવી રોજગારી ઊભી કરવામાં આવશે ગુજરાતની અંદર. આવતા 5 વર્ષની અંદર 10 લાખ નવી રોજગારી ઊભી કરવામાં આવશે. બેટર સિટી બેટર લાઈફના સૂત્ર હેઠળ શહેરની અંદર કોઈ પણ વિસ્તાર હોય, યોગ્ય રીતે અને તમામ પાયાની સવલતો ઉપલબ્ધ થાય એવી રીતે ગુજરાતની અંદર કોંગ્રેસનું શાસન પ્રસ્થાપિત થશે ત્યારે બેટર સિટી બેટર લાઈફનું એક સૂત્ર આપણે અમલ કરીશું. આ વિસ્તારમાં જે છેલ્લા 6 વર્ષથી શહેરીકરણમાં સામેલ થયેલો વિસ્તાર, પાયાની કોઈ સગવડો નથી આ વિસ્તારમાં. પત્રકાર મિત્રો જે અહીંયા મારા ઉપસ્થિત છે, એમને મારે જણાવવું છે કે આ વિસ્તારનો અમે છેલ્લા 6 દિવસથી આ વિસ્તારનો દોરો કરીએ છીએ, અમે આ વિસ્તારમાં પ્રવાસ કરીએ છીએ. કોઈ આ વિસ્તારની એક પણ સોસાયટી એવી નથી કે જેના આંતરિક રસ્તાઓ સારા અને ડામર ના હોય. છેલ્લા 4 દિવસથી આ વિસ્તારની અંદર થોડું પેચવર્ક ચાલુ થયું છે, કારણ કે આ મુદ્દો અમે ટીવીમાં અને મીડિયાની અંદર ઉપસ્થિત કર્યો. એટલે આ જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે શાસકો છે, એમણે ઠીંગડા મારવાની પ્રવૃત્તિ 5 વર્ષની અંદર એમણે કશું જ નથી કર્યું, અને ચૂંટણી આવી એટલે ઠીંગડા મારવાની વાત, લોકોને ઉલ્લુ બનાવવાની વાત, લોકોને ગુમરાહ કરવાની વાત શરૂ કરી દીધી છે. વિકાસની જે વાતો થાય છે, પાયાની સવલતો આ વિસ્તારની અંદર નથી. એક પણ સોસાયટી એવી નથી કે જેમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં પૂરતા જથ્થામાં મળતું હોય, ચોમાસું પાણીના નિકાલ માટેની ગટરની વ્યવસ્થા હોય, સુએઝનું સ્યુઅર પાણી નીકળવા માટેની સુએઝ લાઇનની સગવડ હોય, સોસાયટીના આંતરિક રસ્તાઓ હોય કે એક સોસાયટીથી બીજી સોસાયટીને જોડતા ઇન્ટરનલ આંતરિક રસ્તા હોય, કોઈ પણ સગવડો આ વિસ્તારની અંદર નથી. શું આપણે આને વિકાસ કહીશું? 6 વર્ષથી આ વિસ્તાર શહેરની અંદર દાખલ થયો છે. જ્યારે એ વિસ્તાર ગામડા તરીકે હતો અને ગ્રામ પંચાયત કે નગર પંચાયત અસ્તિત્વમાં હતી, ત્યારે જે ઘરનો વેરો 100-150 કે 200 રૂપિયા આવતો હતો, એનો અત્યારે 3,500-4,000 રૂપિયા વેરો આવે છે. અને ફેસિલિટીના નામે, સગવડના નામે જે ગ્રામ પંચાયતમાં મળતું હતું, એના કરતા કશું જ વધારે મળતું નથી. શહેરમાં દાખલ થયા પછી વીજળીના બિલના ટકા વધી ગયા, કારણ કે ગામડા કરતા શહેરોમાં વીજળીનું બિલ વધારે આવે છે. પાયાની સગવડો નથી મળી, ટેક્સ વધી ગયા છે. અત્યારે અમે 3 દિવસ પહેલા કંટારા જે વરિયાવનું ફળ્યું છે ત્યાં અમારા હરપતિભાઈના મકાનમાં અમે ગયા, 4 દિવાલ પૂરી નથી, ઘરમાં આવવા જવા માટેનું આગળ પાછળનું બારણું નથી, એને 1,178 રૂપિયાનું ટેક્સ આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વસૂલ કરે છે. ચોમાસાના 4 મહિના એના ઘરમાં જવાના રસ્તા નથી, ત્યાં પાણી ભરાઈ જાય છે, ત્યાં કાદવ થઈ જાય છે, ઘરમાં જવાનો રસ્તો નથી. એ ઝૂંપડાનું વેરા બિલ 1,178 રૂપિયા છે. 100-150 રૂપિયા રોજ કમાતો મજૂર મહિને 100 રૂપિયાનો વેરો ક્યાંથી ભરી શકે? આને વિકાસ કેવો? આપણે નરેન્દ્રભાઈના વિકાસની જે પરિભાષા છે,
એ સામાન્ય જનતાના કે સર્વાંગી વિકાસની પરિભાષા નથી. એમની જે વિકાસની પરિભાષા છે એ ફક્ત ને ફક્ત માલે તુજારોની અને ઉદ્યોગપતિઓના વિકાસની પરિભાષા છે. અમારા વિસ્તારના ખેડૂતો ત્રાહી માં પોકારી ગયેલા છે, ત્રાસી ગયેલા છે નરેન્દ્રભાઈ મોદીના શાસનથી. સિંચાઈ માટે નહેરમાં પાણી નથી આવતું. જ્યારે ખેડૂતનો માલ ઉત્પાદન થઈને બજારમાં જાય છે અને એના ભાવ નીચે જાય છે ત્યારે એને પોષણક્ષમ ભાવો નથી મળતા, ત્યારે ગુજરાતની સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતના માલ ઉત્પાદન થાય એની ખરીદી નથી કરવામાં આવતી. શું આપણે આને વિકાસ કહેવો? ગુજરાતમાં દર વર્ષે 1000 કરતા વધારે ખેડૂતો આપઘાત કરી નાખે છે, કારણ કે દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે. શું આપણે આને વિકાસ કહેવો? નરેન્દ્રભાઈના વિકાસની જે પરિભાષા છે તે આપણે સમજી લેવાની જરૂર છે. 13 ડિસેમ્બરે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પંજાના નિશાનો પર બટન દબાવવાનું છે અને એનો કચકચાટ જવાબ આપવાનો છે. અને અમને વિશ્વાસ છે, પૂરેપૂરો વિશ્વાસ છે કે આ 13 ડિસેમ્બરે 1 નંબરના પંજાના નિશાનો પર બટન દબાવીને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવશો એવી અભ્યર્થના સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. ઓડિશા અમથુના યહાં 5 લાખ ઉડિયા ભાઈઓ કામ કરતે સુરત મેં. હમારા દેશ ઐસા હૈ, બહુ ટાઈપ કા ધર્મ હૈ, કલ્ચર હૈ, ભાષા હૈ, ઇસ સબ કો લેકર દેશ કો ચલાના હૈ. જો સોચેગા ये धर्म वाला को मदद करे, वो धर्म वाला को मदद नहीं करे, इसे भारत वर्ष आगे नहीं बढ़ सकते. कोई कोई सोचता है वोट लेने के लिए, देश को टूटाने के लिए कोशिश कर रहे हैं, इसमें भारत आगे नहीं बढ़ सकता. हम तो 2-3 दिन से इधर घूमते हैं. पटेल भाई ने बहुत अच्छी तरह से बात किया. मैं एक ही बात मोदी भैया को पूछ रहे हैं, उसको मालूम है अभी सूरत से जो पावर लूम है वो पावर लूम कितना बंद होने वाला है. बड़े बड़े इंडस्ट्रियलिस्ट को मदद करते हैं, करोड़ करोड़ रुपया का मदद करते हैं, जमीन देते हैं, लेकिन गरीबों के लिए कुछ नहीं है. जो छोटा छोटा इंडस्ट्री है, मीडियम इंडस्ट्री है, इसका तरफ बिल्कुल नजर नहीं है. 50% से ज्यादा पावर लूम अभी गुजरात से भाग रहे हैं महाराष्ट्र. इसका इम्पैक्ट क्या होगा गुजरात में, क्या होगा सूरत को? तो मैं ज्यादा बात नहीं बोलना चाहता हूँ. मैं आपके माध्यम से हमारा सूरत शहर में जितने उड़िया भाइयों हैं उसको प्रार्थना करता हूँ कि अगर शांति से रहना है, कमाना है, तो कांग्रेस सरकार इधर आना चाहिए. क्यों? जितना भी काम हुआ सूरत शहर में ये सिर्फ कांग्रेस का टाइम में हुआ है. 8 स्कूल जब कांग्रेस शासन था इधर 8 स्कूल बैठा है. कुछ भी मकान मिला है, जो मकान देख रहे हैं ये गवर्नमेंट ऑफ इंडिया का स्कीम का है. तो जब सब उड़िया भाई जो शहर में रहते हैं आपका माध्यम मिले उसको प्रार्थना करता हूँ कि सब कांग्रेस को मदद कीजिए. वो आगे के लिए आपका जो डिफिकल्टीज है वो सिर्फ कांग्रेस नहीं कर सकता है और दूसरा कोई दल नहीं करेगा, क्योंकि पहले से किए हैं कांग्रेस सूरत साहब में, आगे भी करेगा. यही प्रार्थना हम उड़िया भाई लोग को बोलते हैं, आप लोग को भी बोलते हैं. नमस्ते, धन्यवाद. कांग्रेस जयेश भाई तुम आगे बढ़ो, जयेश भाई तुम आगे बढ़ो. कांग्रेस कांग्रेस. इसलिए आप लोग को निवेदन करते हैं, आप लोग बहुमत से जयेश भाई पटेल को जिताइए, यहाँ पर कांग्रेस को जिताइए. धन्यवाद. खूब खूब आभार.
स्वागत करें वीरेंद्र सिंह तुर्ती, भीखा भाई रबारी, इलियास भाई, अयुब भाई, साहिलाबेन, जय भारत जी को विनंती करूंगा कि राज बब्बर जी का स्वागत करें। तमाम कार्यकर मित्रों अमरोल आए हैं और हमारे नौजवान और लाडीले उम्मीदवार भाई श्री जयेश पटेल जी, विरोध पक्ष के नेता दर्शन नायक जी, ओडिशा के प्रेसिडेंट, यहाँ के हमारे वार्ड प्रमुख जयदीप वाघेला जी, विधानसभा के प्रमुख सुखदेव सिंह वासिया जी, सेवा दल के प्रेसिडेंट योगेश पटेल जी और हमारे बीच ओबीसी के उप प्रमुख भाई श्री कल्पेश भाई, एनएसयूआई के प्रमुख भाई श्री उदनावाला जी और सभी हमारे वंदनीय महानुभाव के जला सके तो दीप जलाओ, किसी का दिल मत जलाओ और लगा सको तो बाग लगाओ, किसी के घर में आग मत लगाओ। ऐसी बात करके मेरी बात को विराम देता हूँ। राज बब्बर जी को विनती करता हूँ आए और आपको समर्थन करें। यहाँ पर पधारे हुए, यहाँ पर तशरीफ फरमा, मैं से अपने तमाम हजरात, मेरे जो यहाँ पर बुजुर्ग बैठे हैं, नौजवान साथी हैं, मेरी माताएं बहनें हैं, मैं सभी को दिल की गहराई से सलाम करता हूं, नमस्कार करता हूं, प्रणाम करता हूं। वालेकुम सलाम। इस मंच की गरिमा कांग्रेस पार्टी के हमारे वरिष्ठ नेतागण यहां पर बैठे हैं, उड़ीसा से आए हमारे पीसीसी के अध्यक्ष, हमारे तमाम दीगर नेता यहाँ पर विराजमान हैं, मैं उनका भी सम्मान करता हूँ। विपुल जो है हमारा भाई, कांग्रेस पार्टी के जिला के शहर के सभी अध्यक्ष, यूथ कांग्रेस के, एनएसयूआई के, महिला कांग्रेस के, सभी पक्षों के यहाँ पर जो वरिष्ठ नेता बैठे हैं, मैं उनको नमस्कार करते हुए आपके बीच में गुहार करने के लिए आया हूँ, इल्तिजा करने के लिए आया हूँ, आपसे गुजारिश करने के लिए आया हूँ, अपने भाई जयेश पटेल के लिए हाथ के पंजे पर बटन दबाने की दरख्वास्त करने के लिए आया हूँ। दरअसल मुझे कुछ यहाँ कहने की जरूरत नहीं है। वो लोग कहते हैं कि लिफाफा देख के मजमून समझ में आ जाता है, यहाँ तो ये इतनी तवील लंबी लाइन जो लगी हुई है इन इमारतों की, इससे समझ में आ रहा है कि यहाँ पर क्या। ये जो इमारतें बनी हुई हैं, जिसके बारे में गुजरात का मुख्यमंत्री बोलता है कि हम विकास कर रहे हैं, हमने विकास किया है, लेकिन शायद मेरे पत्रकार बंधु यहाँ पर बैठे हुए हैं, पढ़े लिखे हैं सब, ये इमारतें इधर या इधर जो दिखाई दे रही हैं, ये केंद्र की सरकार का पैसा है। और मैं आपसे एक बात पूछना चाहता हूं, क्या आप लोग सब यहीं के रहने वाले हैं? और भी अच्छा लगा। यहां पर केंद्र की सरकार ने 500 550 600 करोड़ रुपया दिया था कि इन इमारतों को खड़ा किया जाए और उन तमाम लोगों को जो लोग घर बना नहीं सकते उनके लिए घर बनाकर दिया जाए, उसमें हर तरह की सुविधा, हर तरह का सुख हो, पानी, बिजली, तमाम चीजें यहां पर उनके पास में मुहैया करवाई जाए।
मैं पूछना चाहता हूं यहां पर पानी कब से आना शुरू हुआ है? दो महीने से। और इससे भी ये बिल्डिंगें कितनी देर पहले बनी थी? यानी 3 साल हो गए केंद्र सरकार ने पैसा दिया, प्रेस के बंद हुए। इस बात को याद रखना जो मैं आपसे आपकी तरफ इस बात को कहना चाह रहा हूं। और गुजरात में तो यहाँ पर धंधे का धंधा होता है। यहाँ पर अगर किसी को धंधा बिजनेस सीखना है तो गुजरात से सीखे। अब आप सोचिए जो पैसा 3 साल पहले आया है केंद्र की सरकार ने, वो तमाम सहूलतें मुहैया कराने के लिए इन हमारे आवाम को, हमारे लोगों को भेजी है। और पानी के लिए अभी 2 महीने 3 महीने 1 महीना पहले पानी आया है, तो ये पैसा कहां रखा गया होगा, किसके पास रखा गया होगा? अब चुनाव आ रहा है तो उनको पानी का नल नजर आ रहा है। वैसे इनके बारे में कुछ कहना, कहां गया हमारा भाई, अभी बड़ी अच्छी बात कहा हमसे। प्रेस के बंधु, आप लोगों को अच्छी तरह से याद होगा कांग्रेस ने एक नारा दिया था घरानू घर। मैं सारू बोल रहा हूं ना, घरानू घर। कलेक्शन पीछे से हो गया, घरानू घर। ये क्यों कांग्रेस ने कहा था? कोई लालच नहीं दिया था, कोई प्रलोभन नहीं था। ये इसलिए कहा था कि यहाँ की जो अफसरदा हालात है, यहाँ के जो गुजरात के अंदर जो विकास के नाम पर लोगों के साथ में धोखा हुआ है, उनको मकान इसलिए दिए, घर नुघर इसलिए कहा गया कि यहाँ पर जो है इंसान को छत नहीं मिल रही है। और जो जितने भी विकास की बात करना वाला ये मुख्यमंत्री है, ये बड़े बड़े लोगों को जहाज खरीदने का पैसा दे रहा है, उनकी फैक्ट्रियां लगाने का पैसा दे रहा है, गरीबों से जमीन छीन कर उनको दे रहा है। तो इसलिए कांग्रेस ने कहा था कि घर नुघर। अगर आप सोचते होंगे कि कांग्रेस ने कोई लालच दिया था या मैनिफेस्टो में लिखा था, नहीं भाई। प्रेस के बंधुओं, मैं आपसे कहता हूं, हमारी कांग्रेस की बात को नरेंद्र मोदी ने भी तस्दीक किया है, उसने उसको सही साबित किया है। अगर नहीं मेरी बात पर यकीन तो देख लो, अभी 4 दिन पहले 5 दिन पहले उसने कहा है कि मैं गुजरात में 50 लाख घर बनाऊंगा। यानी इसका मतलब इस प्रदेश में गरीबों के पास में घर नहीं था। और ये बंदा जो कहता है कि मैं विकास कर रहा हूं, तो भाई विकास किसके लिए कर रहा है? तू विकास कर रहा है उनके लिए कि जो जो कुर्ता पहनता है वो आधी बाज का जो बाकी बाजू बच जाती है वो देना बांटना चाहता है? अरे तेरी बा आधी कटी हुई, तेरी पेंट आधी कटी हुई है क्योंकि खाकी निकर तू नीचे पहनता। मैं आपको एक बात का एहसास कराना चाहता हूं, ये भय की राजनीति, ये खौफ की राजनीति जो गुजरात में पनप रही है, ये मौका है। मेरी बहनें, मेरी माताएं जानती हैं कि रोटी को अगर एक ही बार तवे पे एक ही साइड पे रखा जाए, एक ही तरफ से रखा जाए, तो रोटी खाने लायक नहीं होती। रोटी जहर बन जाती है, कड़वी हो जाती है, और जो उसको खाता है उसका पेट खराब हो जाता है। अब गुजरात का पेट खराब मत करो, ये सरकार को बदलने का काम करो। आपसे हम सिर्फ यही दरख्वास्त करने के लिए आए। आप सिर्फ ये मत समझना कि यहां पर जितने आए हैं हम भी जानते हैं आप कितना असर रखते हैं। अगर आपने फैसला कर लिया, यहां का फैसला, यहां की जिम्मेदारी के बाद में अगर आप दूसरे क्षेत्र में जाकर, आपको देखना होगा कि आपका वोट निकल रहा है कि नहीं, गरीब का वोट अपने घर से निकला है कि नहीं, वो वोट डालने गया है कि नहीं, हाथ के पंजे पर बटन दबा है कि नहीं। ये आपकी जिम्मेदारी होनी चाहिए। ये हाथ पर बटन दबकर सरकार नहीं बल्कि आम आदमी की ताकत बनेगी। अगर सोनिया जी, राहुल जी, मनमोहन सिंह जी ने अगर अहद किया है कि गुजरात की जनता को हम इस चंगुल से, इस प्रपंच से, इस पाखंड से, इस झूठ से निजात दिलाएंगे, तो बिल्कुल वैसी ही बात कहिए। अभी मैं सुन रहा था
तो हमारे भाई कोने में बैठ के कह रहे हैं ये ऐसा मुख्यमंत्री है जहां जाता है वहां कुछ ना कुछ वही की बात करता है। वो उस तरफ जाता है तो कहता है यहाँ पर तेल होता है, यहाँ पर गैस होती है, आप ना देखना मेरी सरकार आने दो, नल खोलोगे तो पेट्रोल निकलना शुरू हो जाएगा। और यहाँ सूरत में आता है तो भी भाई कह रहा था एक कि जब सूरत में भाषण देता था तो कहता था मेरी सरकार आने दीजिए, इधर से हाथ खड़ा करोगे तो एक एयर कंडीशन बसा के रुक जाएगी। मैं पूछना चाहता हूँ भाई, या तो रिक्शा नहीं रुकता हाथ खड़ा करने पे, तो एयर कंडीशन बस कहां से रुकेगी। अरे इस झूठे से इस प्रदेश को बचाने का काम करो, आप मदद करो, प्रेस वाले भी हमारी मदद करना शुरू कर देंगे। अभी तो उनको बेचारों को प्रॉब्लम है क्योंकि एड बहुत देता है। और हमने मेकअप करना छोड़ दिया है, आपके बीच में खड़े होते हैं वो अपनी मेकअप की वैन लेके बार बार मेकअप करने जाता है, दो चार कपड़े बदल लेता है। इसलिए इसको कपड़े बदलवाओ भाई, बदल के इसको बिठवाओ कहीं और, पर गुजरात के अंदर कांग्रेस की सरकार लाकर पंजे को मजबूत करने का काम करो। यही आपसे दरख्वास्त कर रहा हूं, बहुत बहुत शुक्रिया, धन्यवाद, प्रणाम, जय हिंद। राजवाड़ी पार्टी ब्लॉक में स्नेह सम्मेलन है, तो आप सब ने साझे 5 वागे पधारो विनंती, अने कांग्रेस तरफ थी तमने हार्दिक निमंत्रण आपिया छे। साइड पर